કોરોનાની મહામારીને પગલે સમગ્ર ગુજરાતના લોકોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે તેવામાં સુરતથી તવલ અકબરી નામના યુવકે સમગ્ર ગુજરાતમાં 1 લાખ અનાજની કીટ આપવાનું આયોજન કર્યું હતું જેની શરૂઆત સુરતથી કરવામાં આવી હતી। સુરતને દાન પુણ્યની ભૂમિ કહેવામાં આવે છે। કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં સુરત અડીખમ ઊભું હોય છે। લોકોને આર્થિક રીતે બનતી તમામ મદદ સુરતીઓ હંમેશા કરતા નજરે પડે છે। હાલ કોરોનાએ સમગ્ર ગુજરાતમાં અસગરી પહેડો લીધો છે। લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે તેવામાં સુરતથી એક ભામાશા લોકોની મદદે આવ્યા છે અને 1 લાખ અનાજની કીટ સમગ્ર ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને આપવાનો નિર્ધાર કર્યો છે જેની શરૂઆત એ જ રોજ સુરતથી કરવામાં મહત્વનું છે કે કોરોનાના કારણે લોકોના ધંધા રોજગાર ખૂબ પડી ભાંગ્યા છે અને લોકો આર્થિક રીતે ખૂબ પડી ભાંગ્યા છે। કામ ધંધા ન હોવાને લીધે લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી લોકોને ઘરમાં અનાજ લેવાના પણ ફાફા પડી રહ્યા છે। તેથી લોકોને મદદરૂપ થવા ધવલ અકબરી નામના યુવક આગળ આવ્યા છે અને અનાજની કીટ આપી રહ્યા છે। કેટલા લોકોને આપવાનું છે તો હજી અમે નક્કી નથી કર્યું। અમારાથી જેટલી ભગવાન સહાય કરે અપાવવાની ચાન્સ આપે એટલે આપવા માટે અમારી તૈયારી છે। અત્યારે 2000 કીટ તો અમે તૈયાર કરીને અહીંયા રાખેલી છે અને આપવાનું ચાલુ કર્યું છે। આથી લોકોને જરૂરિયાત મુજબ પોતાના વતન જવા માટેની મુશ્કેલી હોય તો ટિકિટની વ્યવસ્થા કરી આપી, શક્ય હોય તો અમારી પોતાની ગાડીઓ લઈને મૂકી આપી, આવી અમારી તૈયારી છે। અમારી ટીમમાં ઓછામાં ઓછા 20-22 મેમ્બરો છે। અમને 4-5 દિવસ પહેલાં એવો વિચાર આવ્યો, એક ભાઈ મારી પાસે આવીને કીધું કે દાદા ભાઈ મારા ઘરની અંદર ઘઉં કે કાંઈ નથી એમ, તો મેં કીધું હું તને શું મદદ કરું, મને કે 500 રૂપિયા આપો, એટલે મેં એને 2000 રૂપિયા આપ્યા। અને ત્યારે જ અમે નક્કી કર્યું કે સારા માણસ બિચારા કોઈ પાસે માગી પણ નથી શકતા તો કોની પાસે લાંબો હાથ કરે, એટલે અમે ટીમે નક્કી કર્યું કે આપણે એવું કરીએ કે ઘઉં એટલે ઘઉંનો લોટ તૈયાર, ચોખા, તેલ, ખાંડ અને તુવેર દાળ આ પાંચેય વસ્તુ થઈ 20-એક કિલોની આસપાસ બધાને આપણે ઘર ઘરે પહોંચાડીએ જે જરૂરિયાત મુજબ। અમે મોબાઈલમાં પૂછીએ છીએ કે તમારા ઘરે કોણ કોણ મેમ્બર છે, તમે શું કામ કરો છો, પહેલી ટ્રાય એ છે અમારી કે ઘરે ઘર કમાવાવાળું ના હોય એને પહેલાં આપીએ છીએ, પછી જરૂરિયાત મુજબ આપવું, એવું નથી। ઘણી વખત એવું બને છે કે પોતે કમાતો હોય છે પણ અત્યારે ધંધો નથી ચાલતો તો કોની પાસે લાંબો હાથ કરવા જાય, સારો માણસ હોય કોને એમ કે મને 500 હજાર આપો, એટલે એવું નક્કી કર્યું કે આપણે જરૂરિયાત મુજબ આપણે બધાને આપવું એમ। મારું નામ રમેશભાઈ રૂડાણી, કરુણા સેવક ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમારી આ સંસ્થા છે। છેલ્લી 9 વર્ષથી આ સંસ્થા ગૌસેવા જ કરી રહી છે અને અત્યારે આ કોરોનાની મહામારીમાં લોકોને મદદરૂપ થવું છે તો મદદરૂપમાં અમને આજે ધવલભાઈ પટેલનો કોન્ટેક્ટ થયો, એમને વાત કરી કે અમારે ગરીબોને છેઠ મધ્યમ લોકોને છેઠ ગુજરાતના હરેક જિલ્લામાં અમારે મદદરૂપ થવું છે, કીટ આપવી છે, તો અત્યારે આ કોરોનાની મહામારી અને સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે અમારે આપવાનું વિતરણ કરવાનું છે તો એમાં સમય લાગે એમ છે અને એ અમે એ રીતે વિતરણ કરવા માગીએ છીએ કે જે લોકોને ફોન આવે એમના એડ્રેસ મોબાઈલ નંબર લઈ અને એમને પછી અમે ફોન કરીશું કે ભાઈ તમને કઈ જગ્યાએ છે તો અલગ અલગ જગ્યાએ અમે આ કીટ મોકલી અને એમને પહોંચાડવાની મહેનત કરીશું અને આ સુરતની જેટલી સંસ્થાઓ છે એના બધાના અમે કોન્ટેક કરી એમને સાથે લઈ અને આ અમે લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ અને આવા અમને સહકાર અને મદદરૂપ થાજો। લોકોને એ સંદેશ કરવા કે અત્યારે કોરોનાની મહામારીમાં ક્યાંય જઈ નથી શકતા, ખોટી ભીડ ન થાય એ રીતે અમને કોન્ટેક કરે, અમારા નંબર જે છે એની ઉપર ફોન કરે, અમે નંબર અમુક મોકલેલા છે અમારા હેલ્પલાઇન તો એની અંદર અમને ફોન કરે અને એના એડ્રેસ પ્રમાણે 2 દિવસ કે 3 દિવસમાં એને પહોંચી જાય એવી અમે કોશિશ કરશું। આ છે મોટા વરાછા, નાના વરાછા, કતારગામ, આપણે પૂણા, આખા સુરતની તમામ ફરતી અને કામરેજ અથવા ગામડાને ત્યાં સુધી અમે પહોંચાડવાની મહેનત પૂરેપૂરી કરશું કારણ કે અમારી સેવાનું કામ છે। બ્યુરો રિપોર્ટ, SNI ન્યૂઝ, સુરત।